ચંદનપુરા ગામે રાતના 108 નદી બહાર ઊભી રહેતા ગર્ભવતી મહિલાને ઘરથી પગપાળા કોચવે પસાર કરી 108માં બેસવું પડ્યું. છોટાઉદેપુરના નસવાડીના ચંદનપુરા ગામની લીલાબેન ભીલને પ્રસૂતાનો દુખાવો ઉપડતા રાતના 4 વાગે દાદા શાંતિ ધોરાજી ભીલ રાજપુરા ગામે આશાબેનને બોલાવવા ગયા હતા. આશાબેન પણ નદીના પાણીને ઉતરીને ચંદનપુરા આવી હતી અને 108ને ફોન કરી બોલાવેલ, પરંતુ ચંદનપુરા ગામમાં 108 આવી ન હતી. કારણ કે ગામ પહેલાં આવતા લો લેવલ કોઝવે પર પાણી હોય અને કોઝવે પર મોટા ખાડા હોય. 108 સગર્ભા મહિલાના ઘરે પહોંચી હતી, જેને લઈને પ્રસૂતાનો દુખાવો ઉપડે. મહિલાને આશાબહેન સાથે તેના પતિ દાદા દાદી 160 ડગલા પગપારા કોઝવે ઉપરના પાણીમાંથી પસાર કરી હતી. કોઝવે પર રાતના 4-30 કલાકે દાદા બેટરી મારી ખાડામાં ન પડે તે રીતે 60 ડગલા પાણીમાંથી દુખાવો ઉપડેલ પ્રસૂતાને પસાર કરેલ અને તે જ સમયે સગર્ભા હિંમત હારી ગયેલ, પરંતુ આશાબાઈને હિંમત આપી હતી અને કોઝવે આગળના રસ્તે ઊભી રહેલ 108માં બેસાડેલ હતી. સગર્ભા માતા હજુ 1 કિલોમીટર દૂર આવેલ દવાખાને પહોંચે પહેલાં જ સગર્ભા માતાએ બાળકને 108માં જન્મ આપ્યો હતો. આઝાદીના વર્ષો બાદ અડધી રાત્રે આ પરિસ્થિતિમાં આદિવાસી ગ્રામજનો જીવી રહ્યા છે. તંત્રના વિકાસની વરવી વાસ્તવિકતા છે. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.